જેમાં એનએસયુઆઈ પણ જોડાયું છે ઉમેદવારોનું કહેવું છે કે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં લેવાયેલી પરીક્ષામાં માત્ર ત્રણસો ઉમેદવારોની જ ભરતી કરાઈ હતી આ ધરણા પર બેઠેલા ચારસોથી વધુ ઉમેદવારો એસી જેટલા માર્ક્સ ધરાવે છે એસી ટકા જેટલા માર્ક ધરાવે છે મેરિટ લિસ્ટમાં આવેલા વિદ્યાર્થીઓની પણ ભરતી નથી કરાતી આ પ્રકારના આક્ષેપો સાથે તે લડત ચલાવી રહ્યા છે અમારી બે માંગણી છે અત્યારે કે જીએસઓ ફોર મુજબની ભરતી કરો અને અમારું વેઇટિંગ લિસ્ટનો જે પીરિયડ છે એ લાંબો કરો અને અમે ત્રણ દિવસથી સતત આંદોલન કરીએ છીએ આમ અમારે ચાર દિવસ થશે કેમ કે અમે આગેથી આવ્યા છે બધા અમુક કચ્છથી આવ્યા છે અમુક વડોદરાથી અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છે કોઈ પણ રાજકોટના આજુબાજુમાંથી આવ્યા છે અમુક જણા અમારું મે મેઇન મહત્ત્વ તો એ જ છે કે જીએસઓ ફોર મુજબ જે નવી ભરતી છે એ કરો જે આ યુવાનો છે એ વિદ્યાર્થીઓ નેવું નેવું માર્ક સાથે પરીક્ષાઓ પાસ કરી છે ત્યારે આ પીજીવીસીએલનું તંત્ર અને સરકારના પેટનું પાણી આજ સુધી હલતું નથી કોઈ પણ અધિકારી આવીને અહીંયા આવીને પૂછવા તૈયાર નથી કે ભાઈ વિદ્યાર્થીઓને શું તકલીફ છે ત્યારે જે વિદ્યાર્થીઓની વ્યાજબી માગણી છે કે તેનો વેઇટિંગ પીરિયડ પૂરો થવા ઉપર છે અને જે જીએસઓ ફોર મુજબ ભરતી કરવાની હોય છે જે સરકારની ગાઈડલાઇન છે એ આ પીજી કરી નથી તો ખાસ એ માગણી અમારી એ જ છે કે જીએસઓ ફોરમાં જે ભરતી ખાલી છે જે આરટીઆઈમાં માહિતી મેળવી છે એ માહિતી મુજબ જેટલી જગ્યાઓ ખાલી છે એ આ લોકોનો ટાઈમ પીરિયડ પૂરો ના થાય એ પહેલાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે એવી અમારી ખાસ માંગણી છે અને